માં મોદીએ શપથ લીધા પછી વીજળી મળી છે. જે રીતે ઉર્જા ક્ષેત્રે ક્રાંતિ કરી છે, મારે આજે કહેવું પડે કે 18,000 ગામડાઓ એવા હતા જ્યાં મોદી સાહેબે શપથ લીધા પછી વીજળી મળી છે, અને ગુજરાતમાં પણ એમને મુખ્યમંત્રી બન્યા પછી ગામોગામ 24 કલાકની વીજળી આજે દેશમાં આપી રહ્યા છે, ખેડૂતોને વીજળી આપી છે, ઉદ્યોગોને મળી રહી છે. તો ઉર્જા ક્ષેત્રે દેશ સ્વનિર્ભર બને, દરેક વ્યક્તિને પોતાના ઘર પર સોલારની પેનલો લગાવીને પોતે ઉત્પાદન કરતા વીજળી ના બને અને એમનું ખર્ચ ઝીરો થઈ જાય વીજળી ક્ષેત્રે અને દેશમાં પોલ્યુશન ઘટે, આવા બહુવિધ ફાયદા કરતા પ્રોજેક્ટો હંમેશા નરેન્દ્રભાઈની પાસેથી આ એમનું વિઝન છે અને એમના કારણે દેશવાસીઓ નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે. તો ન્યૂઝ 18 નેટવર્ક સાથે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ કરેલી વાત અંગે ભાજપ નેતા રાજ ધ્રુવે પણ પ્રતિક્રિયા આપી છે. તો પણ આ લોકો 370મી કલમ દૂર ન કરી, એટલા માટે કે એમનો ઈરાદો નહોતો. આજે એ પત્રકાર પરિષદને સમજાવે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સત્ય વાત કરી છે કે સંપૂર્ણપણે ખોટી વાત 370ની હતી કે જેને આ પક્ષો સમર્થન આપતા હતા, એટલા માટે પ્રજાને મોઢું દેખાડી શકે એમ નથી, પ્રજા સામે જઈ શકે એમ નથી કે 370મી કલમ શા માટે અત્યાર સુધી ચાલુ રાખવામાં આવી હતી. વડાપ્રધાને તો ડંકાની ચોટ પર કીધું છે કે અમારા પક્ષના સ્થાપકોએ નક્કી કરેલું હતું કે 370મી કલમ દૂર કરવી અને દેશના હિતમાં દેશની એકતા અખંડતા માટે વડાપ્રધાને 370મી કલમ દૂર કરી છે. પીએમ મોદીનો આ ખાસ ઇન્ટરવ્યુ જુઓ આજે રાત્રે 9 કલાકે. કોંગ્રેસ ના જહા તક મેનિફેસ્ટો હૈ ઇસ પર પૂરી તરહ મુસ્લિમ લિપિ છાપ. અગર ઈડી સીબીઆઈ સે ચુનાવ જીતે જાતે તો ઈડી સીબીઆઈ કા કામ તો ઇતને સારો તો કોંગ્રેસ ને કિયા હૈ. આજ ઉત્તર પ્રદેશ કી ઓર દેશ કા હાલ એસા હૈ કે બડે બડે નેતા લોકસભા કે મેદાન સે ભાગ રહે હૈ, રાજ્યસભા કા રાસ્તા ખોદ રહે હૈ. એક ભી કેસ ડ્રોપ નહીં કિયા ગયા, જો અદાલત કહેગી વહી હોગા. અબ મુજે દેશ કો તીસરી આર્થિક મહાશક્તિ બનાના.